નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 30 માર્ચ 2022. આજે ઘઉંના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું. તમામ માર્કેટયાર્ડ તરફથી મળેલા ઘઉંના આજના તાજા બજાર ભાવ જાણીશું. એ પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરવા ન ભૂલતા અને વિડીયોને લાઇક પણ કરી દેજો. ખેડૂત મિત્રો, આ વર્ષે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પરિસ્થિતિના કારણે ઘઉંના ભાવમાં લાલ ઝોળ તેજીનો માહોલ જોવા મળ્યો છે. ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો 500 રૂપિયાથી લઈ અને 650 રૂપિયા સુધી બોલાયા છે. આગામી સમયમાં 650ની સપાટીથી લઈ 700 રૂપિયા સુધી એપ્રિલ મહિનામાં ઘઉંના બોલાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. તો બસ ખેડૂત મિત્રો, તમામ માર્કેટયાર્ડના આજના આપણે ઘઉંના બજાર ભાવ જાણીશું. એ પહેલાં આગામી સમયમાં બજાર ભાવ કેવા રહેશે તેની વાત કરીએ તો એપ્રિલ અને મે મહિનાના સમયગાળા દરમિયાન ઘઉંના બજાર ભાવમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળશે. આ વર્ષે ભારત દેશમાંથી વિદેશમાં નિકાસ થવાના કારણે ઘઉંના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. તો તમામ માર્કેટયાર્ડના ઘઉંના બજાર ભાવ જોઈ લઈએ. સૌથી પહેલાં જોઈએ તળાજા માર્કેટયાર્ડ, 351 રૂપિયાથી 515 રૂપિયા. પ્રાંતિજ ઉત્તર ગુજરાતના ભાવ 400 થી 460. જાદર માર્કેટયાર્ડ 450 થી 500 રૂપિયા. હિંમતનગર 450 થી 595 રૂપિયા. ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગની રજાઓના કારણે બંધ છે, જે આગામી 1 એપ્રિલથી ચાલુ થશે ત્યારે તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણી લેશું. ખેડબ્રહ્મા 440 થી 479. ઈડર 451 થી 521. સલાલા 410 થી 480. હિંમતનગર 450 થી 595 રૂપિયા. બાવળા 435 થી 455. સાણંદ 440 થી 560 રૂપિયા. દાહોદ 450 થી 469. તો ખેડૂત મિત્રો, આ હતા તમામ માર્કેટયાર્ડના આજના ઘઉંના બજાર ભાવ. ફરી વખત આપણે મળીશું આવતીકાલે ઘઉંના બજાર ભાવની માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય જવાન, જય કિસાન.